મોડાસાના મધાપુરથી રખિયાલને જોડાતા બિસ્માર્ક માર્ગને લઈને ગ્રામજનોની ચૂંટણી બહિષ્કારની ચીમકી. ગ્રામજનોએ 5 કિલોમીટર ભંગાર રોડ રિપેર કરવા રસ્તા વચ્ચે રામધૂન બોલાવી વિરોધ કર્યો હતો. મોડાસાના મધાપુરથી રખિયાલ સુધી 5 કિલોમીટરનો ડામરનો રોડ બિસ્માર છે. 10 જેટલા ગામોના લોકોમાં આક્રોશ પણ ફાટી નીકળ્યો છે. વારંવાર માર્ગ અને મકાન વિભાગને રજૂઆત કરવા છતાં રોડની મરામત અથવા ડામરનું કામ ન કરાતા ગ્રામજનોએ રસ્તાના મામલે રોડ નહીં તો વોટ નહીંના સૂત્રોચ્ચારો સાથે રસ્તા વચ્ચે રામધૂન બોલાવી હતી. મહિલાઓ સહિતના ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી. ગ્રામજનોએ 5 કિલોમીટર ભંગાર રોડ રિપેર કરવા રસ્તા વચ્ચે રામધૂન બોલાવી વિરોધ કર્યો હતો. અમારે અહીંયા લગભગ આજ હું 30 વર્ષથી આ કમ્પાઉન્ડ પરણીને આવી છું, પણ આ 7 વર્ષથી અમારા રસ્તો એટલો બધો ખરાબ થઈ ગયો છે કે અત્યારે અમારે આવામાં છોકરાઓને ભણવા જવામાં કે અમારે ગમે ત્યાં જવામાં એટલી બધી મુશ્કેલીઓ પડે છે અને અકસ્માત વારંવાર થાય છે. તો અત્યારે અમે સરકાર પાસે એટલી જ માંગણી કરીએ છીએ કે સિટીઓમાં ને જ્યાં ત્યાં રસ્તા બગડે છે તો તાત્કાલિક એનું કામ ચાલુ થઈ જાય છે, તો અમારા કંપાઉમાં કે ગામડાઓમાં કેમ નહીં એમ. તો અમે અત્યારે મોદી આવવાના હોય અમારે અહીંયા આજુબાજુ મોડાસા તો તાત્કાલિક રોડ બની જાય છે, અને આ ગ્રાન્ટ તો ક્યારની પાસ થઈ ગઈ છે, પણ અમારે અહીંયા તો કોઈ રોડ રસ્તા અમે કોઈ અમારે વ્યવસ્થા જ નથી. તો અમે સરકારશ્રીને મહેરબાની કરીને એટલી અપીલ કરીએ છીએ કે જેમ બને એમ અમારો આ રસ્તો તાત્કાલિક બનાવો અને અમારા અકસ્માત થતા અટકાવો, અમારા બાળકો બચાવો. અહીંયા સ્કૂલમાં જતા પણ અત્યારે એકદમ મૂંઝવાય છે કે કઈ રીતે જઈએ. તો બસ, તો અમે આ વોટનો અત્યારે ચૂંટણી આવી રહી છે તો અમે સરકારશ્રી સાહેબને કહીએ છીએ કે અમે વોટનો બહિષ્કાર કરશું જો આ રસ્તો ના બન્યો તો, કાં વોટ ને કાં રોડ અમારો. બસ, મોહનપુર કંપાનો વતની છું. મોહનપુર કંપાથી રખિયાલને જોડતો આ રોડ બિસ્માર હાલતમાં છે. રોડની કોઈ કપચી તો દેખાતી જ નથી, રોડ તો દેખાતો જ નથી, કોઈ સાધન પણ ચાલી શકતા નથી. ખૂબ ભંગાર હાલતમાં છે અત્યારે, અને સરકારને વારંવાર રજૂઆત કરવાથી સરકાર પણ કોઈ ધ્યાન નથી આપતી. અને અમે આ સાલ જો રોડ નહીં બને તો કોઈ વોટ, અમારી જે 10 કંપા જે છે, 10 ગામ છે, એ કોઈ વોટ આપવાના નથી સરકારને. જ્યાં સુધી રોડ નહીં બને ત્યાં સુધી કોઈ વોટ આપતું નહીં. અને આજે ઘણા બધા ત્યાં એક્સિડન્ટ પણ થાય છે રોડના બિસ્માર હાલતના કારણે. તેમથી સરકારને રજૂઆત છે, જો વોટ જોઈતો હોય તો અમારો રોડ બનાવી આપે, નહીં તો અમે કોઈ વોટનો બહિષ્કાર કરીએ છીએ.